હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યોજનાના પ્રકાર વિશેની માહિતી મેળવશું. આનો મતલબ ટાઈપ્સ ઓફ પ્લાનિંગ. જેમ આપણે આગલો લેક્ચર કર્યો હતો આયોજનની પ્રક્રિયા, તો આ મુદ્દો પણ 5 માર્ક માટે ખૂબ જ અગત્યનો છે. એ રીતે આ મુદ્દો પણ 5 માર્ક માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો કહી શકાય કે યોજનાના પ્રકારોનો મુદ્દો પણ આપણને 5 માર્ક માટે પૂછાઈ શકે. તો સૌથી પહેલાં આપણે એનું સૂત્ર આપી દઈએ. એ કાકા શું આવ્યું? બરાબર, એક કાકા હતા, એમની ઘરે કોઈ સંતાનની પ્રાપ્તિ થવાની હતી, એટલે આપણે એમને પૂછીએ છીએ કે એ કાકા શું આવ્યું. એ એટલે એક ઉપયોગી યોજના, કા એટલે કાયમી યોજના, કા એટલે કાર્યકારી યોજના, શું એટલે સુનિયોજિત યોજના, આ એટલે આકસ્મિક યોજના, ને વ્યૂ એટલે વ્યૂહાત્મક યોજના. એ કાકા શું આવ્યું? બરાબર, સૂત્રની મદદથી યાદ રાખવું આપણને બધાને અનુકૂળ પડશે અને આપણે લાંબો સમય સુધી યાદ પણ રાખી શકશું. એ કાકા શું આવ્યું? બરાબર, આજે આપણે યોજનાના પ્રકારો વિશેની માહિતી મેળવી છે. સૌથી પહેલાં તો કે કાયમી યોજના. કાયમી યોજનાનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. કારણ કે એક નિશ્ચિત સમયની માટેની હોય છે. જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આપણે કાયમી યોજના તૈયાર કરતા હોઈએ છીએ. જેમ કે આપણું ટાઈમ ટેબલ. બરાબર, આજે કોનો લેક્ચર છે, આજે આપણને શું ભણાવશે, કયું ચેપ્ટર કરાવશે, નેક્સ્ટ હવે આના પછી એક જ પ્રશ્ન રહેશે હો છોકરાઓ, આયોજનના ઘટકો. આપણે એક જ લેક્ચરનું કામ છે, બુક્સ બધાય સમયસર બનાવવા માંડજો હો, પછી ચેક કરાવવાની છે. જેવું ચેપ્ટર પતશે એટલે હું બુક ચેકિંગ માટે માંગી લઈશ. બરાબર, ખાસ કાયમી યોજના રોજબરોજના નિર્ણય માટે થાય અને વારંવાર ઉપયોગમાં લઈ શકાય. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, ત્યાં આ પ્રવૃત્તિ ઝડપથી થાય છે. બરાબર, મેં તમને જેમ કેમ કીધું કે ભાઈ ટાઈમ ટેબલ રોજબરોજનું બનાવીએ, તો આ પ્રવૃત્તિનું તો રોજબરોજ શું થતું હોય? પુનરાવર્તન થતું હોય. બરાબર, તો એક જ વખત સરસ ફિક્સ બનાવી નાખીએ તો આપણે કામ છે એ ઝડપથી કરી શકીએ. તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે કે આ દિવસે આપણે આ જ કાર્ય કરીશું. વારંવાર ઉપયોગમાં લઈએ, રોજબરોજના નિર્ણયો લેવાના હોય ત્યાં આ યોજના તૈયાર કરીએ, જે આપણે વ્યવસ્થા કરવી હોય એનું પુનરાવર્તન થતું હોય ત્યાં જ આ પ્રવૃત્તિ ઝડપથી થાય. અને આવો જે કાંઈ આપણો ઉદ્દેશ છે એ પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આપણને ઉપયોગી રહીએ. આ વસ્તુને આપણે કાયમી યોજના તરીકે કહીએ છીએ. તો કાયમી યોજનામાં વારંવાર ઉપયોગમાં લઈ શકાય, રોજબરોજના નિર્ણયો લેવાના હોય, બરાબર, ખાસ વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, વસ્તુને ઝડપથી બનાવવા માટે અને ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરીએ, તો આ બધાને આપણે શું કહીએ? કાયમી યોજના. બરાબર, 5 વસ્તુનો સમાવેશ કર્યો. વારંવાર ઉપયોગમાં લઈ શકાય, રોજબરોજ, કારણ કે કાયમી જેવી અન્ય કેટલી બધી યોજના છે. જો કાયમી યોજના સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો અન્ય બધી જ યોજના આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે.
આયોજનમાં તો કે નીતિ, વિધિ, નિયમો. હવે તમને એમ થશે કે મેડમ આવું તો અમે કંઈ ભણ્યા જ નથી, તો મેં તમને હમણાં જ એક વસ્તુ કીધી કે છોકરાઓ હવે એક જ ટોપિક બાકી છે, જે છે આયોજનના ઘટકો. આ આયોજનના ઘટકોમાં બધા જ શબ્દો તમે સમજી જશો, નીતિ, વિધિ, નિયમો, એ બધું જ આપણે આપણા નેક્સ્ટ ટોપિકમાં સમજવાના છીએ. એટલે આ બધા જ જે કાંઈ પણ નિયમો છે એ લાંબા ગાળા માટે નક્કી થઈ જાય. આપણે આયોજન કરીએ તો એના માટે નીતિ નક્કી કરવી પડે. નીતિ એટલે કે ધ્યેયને પાર પાડવા માટેના નિર્ણયો લેવા, એને આપણે નીતિ કહીએ. પછી વિધિ એટલે શું? તો કે ઉદ્દેશ, નીતિ જે આપણે નક્કી કરી બરાબર, એને કઈ રીતે પાર પાડવી, તો એના માટે કોઈને રસ્તો તો બતાવવો પડે ને, એને આપણે વિધિ કહીએ. પહેલાં નીતિ નક્કી કરી લેવાની બરાબર, ધ્યેયને પાર પાડવા માટે. પછી એના વિશે રસ્તો બતાવવાનો, એને આપણે વિધિ કહીએ. પછી આ જે કાંઈ પણ વિધિ છે બરાબર, એ નીતિ નિયમ, એના માટે નીતિ નિયમો જરૂરી છે. તો નીતિ નિયમ જો તમે આમ નહીં કરો, જેમ કે મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો કામ કરતા હોય ત્યારે, તો આ એક નિયમ થયો. તો આ બધું લાંબા ગાળા માટે થાય બરાબર. કોઈ પણ કંપની, નીતિ, વિધિ, નિયમો, આ બધું લાંબા ગાળા માટેને નક્કી કરતા હોય છે, જેથી આ ઘટકો સાથે જે કાંઈ પણ બાબતો સંકળાયેલી હોય આ અંગે તાબેદાર કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે. નીચેના વ્યક્તિને શું કરવાનું હોય? તો કે ઝડપથી નિર્ણય. લાંબા ગાળા કંપનીમાં જ્યારથી તમે દાખલ થાઓ ત્યારથી આ બધા જ નિયમો છે એ આપણે નક્કી કરી લેવાના. એટલે જે વ્યક્તિ આવનાર છે એને કોઈ પ્રશ્નો ઊભા થાય નહીં. હવે માનો કે મારે કેટલા મહિનાના લોકોને શાખ ઉપર માલ આપવો, આ મારે જ્યારે હું કોઈનો ઓર્ડર લઉં એ પહેલાં જ મારે એની નીતિ નક્કી કરી લેવી જોઈએ કે મારે કેટલા વખત સુધી શાખ નીતિ આપવી બરાબર. ગણાય તો કે 15 દિવસ, ગણાય 1 માસ, ગણાય 2 માસ, 3 માસ બરાબર. તો આ રીતે શાખ નીતિ નક્કી કરતા હોય. પણ જે નીતિ નક્કી કરો કે ભાઈ 15 દિવસ, તો આ જે શાખ નીતિ બનાવો એ બધા માટે કેવી હોવી જોઈએ? સરખી. પછી કોઈ પણ વ્યક્તિની માલ લેવા આવે, બધા માટેનો સમયગાળો કેવો હોવો જોઈએ? સરખો. ગ્રાહકને તેના ઓર્ડર પ્રમાણે માલ સામાન અંગેની વિધિ તૈયાર કરવી. ચાલો, આનો મતલબ કે ભાઈ કેટલા દિવસમાં તમે માલ સામાન પહોંચાડશો? એક વખત તમને ઓર્ડર મળી જાય પણ તમારી કંપનીની એવી પોલિસી હોવી જોઈએ કે 10 દિવસમાં તો હું આ માલ સામાન પહોંચાડી દઈશ બરાબર. તો આ 100 થઈ, તો કે માલ સામાન મોકલવાની એક વિધિ નક્કી થઈ. પછી મેં તમને સમજાવ્યું કે શાખ નીતિ, કેટલા દિવસની શાખ આપવી છે બરાબર, એનું પણ આપણે અગાઉથી ઘડતર કરી લેવું જોઈએ અને તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે. અને ખાસ જો આ બધી વસ્તુના નિયમ બની જાય ને, તો વારંવાર ક્યારેય આપણે કોઈને પૂછવાનો જવું પડે કે ચાલો મારે આને માલ દેવાનો છે તો કેટલા દિવસ ઉછીનો દઉં. આપણે એ જ સંસ્થામાં કામ કરીએ છીએ તો પછી વારંવાર કોઈને પૂછવા જવું આપણને ગમતું નથી. ત્યારબાદ બીજો મુદ્દો છે વ્યૂહાત્મક યોજના. કયો છે? વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના ક્યાંથી ચાલુ થઈ છે? તો કે મહાભારત, રામાયણ, આ બધું જ તમે લોકડાઉનમાં સરસ રીતે જોયું છે. એટલે તમે વ્યૂહાત્મક એક પ્રકારની સ્ટ્રેટેજી, કઈ રીતે આપણે લડાઈ કરવી. આમ તો તમે બાહુબલી જો પિક્ચર જોયું હોય ને તો પણ તમને સ્ટ્રેટેજી સમજાઈ જાય. ખૂબ જ સરસ સ્ટ્રેટેજી આપી છે. કઈ, કયા આપણા દરવાજેથી કેટલા સૈન્યની જરૂર છે, આપણે કઈ રીતે એની, આપણે આપણા સૈનિકોનો કઈ રીતે બચાવ કરવો બરાબર. તો આ બધી એક આપણી સ્ટ્રેટેજી હોય, વ્યૂહાત્મક યોજના હોય. તો ધંધાકીય એકમમાં પણ આપણે આપણી સ્ટ્રેટેજીનો યુઝ કરવો જોઈએ.
ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર જ ધ્યેયો નક્કી કરે છે. અને આ માટે તો કે એકમ છે એ પોતાના જીવનકાળ દરમિયાન કયા ધ્યેયને પાર પાડવા છે, મારે કઈ નીતિ અપનાવી છે, એ પ્રમાણે જ એ કામ કરશે. અને આ જે પ્રમાણે કામ કરશે એ નક્કી કરી દેવાની. એટલે એકમનું જીવન ધ્યેય છે એને વ્યૂહાત્મક રોજના તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના એક નીતિ નિયમ પ્રમાણે ચાલતી હોય, એમને કોઈ વ્યક્તિ ન ચાલે. સેમ આવી જ રીતે કોઈ ધંધાકીય એકમ હોય એને પાર પાડવા માટે, એને સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની આ બે વ્યૂહરચનાઓ છે એ ઘડવામાં આવે. બરાબર, લાંબા ગાળાની હોય ને એ તમને ભવિષ્યમાં બહુ જ ઉપયોગી હોય, અને ટૂંકા ગાળાની હોય બરાબર એ તમને નફો કમાવા માટે ખૂબ જ ઉપયોગી હોય. ધંધાકીય એકમ ધંધાની પર્યાવરણ, તેની શક્તિ, એની નબળાઈ આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લઈને યોજનાનું શું કરે તો કે ઘડતર કરે. હરેક વ્યક્તિએ પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ છે ને એને તપાસવી જોઈએ. મારામાં કઈ વસ્તુની શક્તિ છે, મારામાં કઈ નબળાઈ છે, બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ. અને પછી જ પોતે કઈ રીતે આગળ વધી શકે એની વિચારણા કરવામાં આવે છે. આ યોજનાઓ માટે દીર્ઘદ્રષ્ટિ જોઈએ. દીર્ઘદ્રષ્ટિ એટલે ભવિષ્યની વિચારણા આપણે વર્તમાનમાં કરવી, એટલો આપણી પાસે અનુભવ હોવો જોઈએ. માણસ કહે છે ને અનુભવથી આપણે કોઈ પણ કાર્ય ખૂબ જ ઝડપથી સિદ્ધ કરી શકીએ છીએ. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે. આપણે કોઈ પણ સ્ટ્રેટેજી નક્કી કરીએ એ તરત ને તરત ન અસર થાય કે તરત એનું કોઈ રિઝલ્ટય ના મળે, એનું રિઝલ્ટ ખરેખર આપણને લાંબા ગાળે જોવા મળે. આપણે આ યોજના માટે સુસંગત નિર્ણયો છે એ લેવા પડે છે. બરાબર, યોજના માટે જેટલા જરૂરી હોય એટલા આપણે નિયમો લેશું. એટલે નિર્ણયોની વ્યાપકતા છે એ આ યોજનામાં ખૂબ જ મહત્ત્વની હોય છે. આને કહેવાય સ્ટ્રેટેજી, વ્યૂહાત્મક યોજના. બરાબર, ત્યારબાદ સુનિયોજિત યોજના. સુનિયોજિત યોજના એટલે શું? તો કે ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી દ્વારા, કઈ સપાટી ખાસ અંડરલાઇન કરજો, મધ્ય સપાટી દ્વારા ટૂંકા ગાળાની નાની 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 યોજનાઓ તૈયાર કરીએ ને, અને એમાં આપણે ઉપરી અધિકારીઓને પૂછવા પણ જવું નથી પડતું. બરાબર, ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજના કહેવાય. હવે આ યોજનાનો સમયગાળો તમને ખાસ પૂછવામાં આવે તો ટૂંકા ગાળાની છે તો ટૂંકા ગાળાની યોજના તો કે એક વર્ષ કે તેનાથી ઓછા સમયગાળા માટે પણ આ યોજનાઓ ઘડવી જોઈએ. કેટલા વખત? એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે. આ યોજના છે એ ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોય છે. એટલે ટૂંકા ગાળાના ધ્યેયને પાર પાડવા માટે આપણે સુનિયોજિત યોજના છે એ ખૂબ જ અગત્યનું માધ્યમ ધરાવે છે. ટૂંકા ગાળાની યોજનાઓ માટે ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ કેવી બને તો કે હેતુલક્ષી. કોઈ એક વસ્તુ છે ને
એ સુનિયોજિત રીતે કરવાની હોય. જો એનું તમને એક ઉદાહરણ આપું, કયા વિભાગીય વડા અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ હોવું જોઈએ. જેમ કે મારું નામ આવે એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ તો ઓસીનો લેક્ચર છે. ઉત્પાદન વિભાગ પાસેથી કયા કાર્યો કરવાના, વેચાણ વિભાગ પાસેથી કયા કાર્યો કરવાના, આ બધું આપણે સ્પષ્ટ કરવું જોઈએ. અને આ યોજના તમારે જો સુનિયોજિત યોજના ઘડવી હોય તો તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય હોવું જરૂરી છે. જો તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ્ય હશે તો તમે સુનિયોજિત યોજના વ્યવસ્થિત રીતે ઘડી શકશો. ત્યારબાદ તમારી પાસે આવશે કાર્યકારી યોજના. કાર્યકારી નામ એવું કામ, કામ જ્યાં સુધી છે, કામ સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા જોઈએ, બરાબર. ધંધાકીય એકમના જે કાંઈ પણ વિભાગો છે, કાર્યો જૂથો છે અને વ્યક્તિઓ છે એ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવામાં આવે છે કે ઘડવામાંય આવે છે. આવી જે કાંઈ પણ યોજનાઓ છે એને આપણે કાર્યકારી યોજનાઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કાર્યકારી એટલે એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત જે અપેક્ષિત પરિણામો મેળવવામાં આવે કે ઘડવામાં આવે, આવી દરેક યોજનાને કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. આવી યોજનાઓ માટે પણ મોટે ભાગે એક જ વર્ષ માટે હોય, એટલે એનો સમયગાળો કેટલો હોય, ટૂંકા ગાળાનો. કાર્યકારી યોજનાનો સમયગાળો કેવો છે તો કે ટૂંકા ગાળાનો. દાખલા તરીકે આપણે વાર્ષિક ધ્યેયને પહોંચવું છે, બરાબર. મારો એકમનો ગોલ એમ છે કે એક વર્ષમાં મારે આટલા ટન ઉત્પાદન થઈ જવું જોઈએ, તો આના માટે મારે દર મહિને આટલું થાય છે કે નહીં, દર ત્રણ મહિને આટલું થાય છે કે નહીં, છ મહિને મારે અડધું ઉત્પાદન થઈ ગયું છે કે નહીં, આવું બધું જોવામાં આવે. મારે નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે માસિક, ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડું, બરાબર. પછી તો કે વ્યૂહાત્મક જે કાંઈ પણ યોજના છે, વ્યૂહાત્મક એટલે આપણે એક સ્ટ્રેટેજી વસ્તુ જોઈતી, બરાબર. એની યોજનાના અમલ માટે તો કે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજના હું તૈયાર કરું, બરાબર. એટલે મને નિર્ણય લેવામાં દીર્ઘદ્રષ્ટિ જોશે, અનુભવ જોશે, બરાબર. મને મારી સ્ટ્રેન્થ, મને મારી વીકનેસ, ધંધાની અત્યારે પર્યાવરણમાં શું અસર છે, આ બધી વસ્તુનો મને શું હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. અને ખાસ આ યોજના છે એ રોજિંદા કાર્ય સાથે પણ સંકળાયેલી છે, કારણ કે કાર્યકારી યોજના છે, રોજ થશે. જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને આ યોજનાનું અમલીકરણ કરવામાં સરળતા રહે. અને ખાસ એક વસ્તુ અન્ડરલાઈન કરજો, કાર્યકારી યોજના કેવી હોય, સુનિયોજિત યોજના જેવી જ હોય. કાર્યકારી યોજના કેવી હોય તો કે સુનિયોજિત યોજનાઓ જેવી જ હોય. એનું કામ કહું, કારણ કે આ બંને કેવી છે, ટૂંકા ગાળાની. બંનેનો સમયગાળો કેવો છે, ટૂંકા ગાળાનો, એકમાં એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે જ કરવામાં આવે, બરાબર. એટલે ટૂંકા ગાળા માટે વિશિષ્ટ જ્ઞાન, કૌશલ્યો, રોજિંદા કામ, કયા વ્યક્તિ પાસે કયું કામ કરવાનું છે, આ બધું જ આપણી પાસે શું હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ છે. એનાથી આગળ એક ઉપયોગી યોજના, જેનો ઉપયોગ એક જ હોય,
विशिष्ट हेतुओनी सिद्धि माटे कोई आपणने एक અલગથી કામ આપ્યું છે, જેમ કે આપણે હમણાં જ રાજકોટમાં નવું એસટી બસ સ્ટેન્ડ થયું. તો એ શું થયું? તો કે વિશિષ્ટ હેતુ આપણે નક્કી કર્યો કે મકાનનું બાંધકામ કરવું હોય કે કોઈ પુલ બનાવવા હોય, બરાબર. તો કોઈ વિશિષ્ટ હેતુ કે ભાઈ આપણો એક કોઈ સરસ વ્યવસ્થિત ગોલ છે, એની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય. ખાસ આ પ્રવૃત્તિ માટે આ યોજના જ તૈયાર કરવામાં આવે, એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે જ એક ઉપયોગી યોજના તૈયાર થાય. આનો મતલબ એવું કે ભાઈ એક કાર્ય છે એ એક જ વખત થવું જોઈએ, વારંવાર કરવાનું નથી. એટલે ખાસ જે કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિને એક ઉપયોગી યોજના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે વહાણનું બાંધકામ હોય, મકાનનું બાંધકામ હોય, કોઈ વસ્તુનું પેકિંગ કરવાનું હોય, પ્રિન્ટિંગ કરવાનું હોય, બરાબર. તો આ બધી જ વસ્તુઓ છે ને એ મહત્ત્વની યોજના છે અને જે એક જ વખત થાય. પેકેજિંગ, આપણે જે કોઈ વસ્તુનું કરતા હોય તો એના ઉપરના લેબલ્સને એ બધું લગાડવાનું હોય, તો આ એક જ વખત તૈયાર કરી દઈએ. ત્યારબાદ છે આકસ્મિક યોજના. ઘણી વખત ધંધાકીય એકમમાં બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો પડે. અત્યારે સૌથી મહત્ત્વનું કામ આપણને આકસ્મિક યોજના જ આપે છે, કારણ કે કોરોના કાળની પરિસ્થિતિ છે, ભવિષ્ય તો કે અનિશ્ચિત છે. તો ધંધાકીય એકમમાં જે પરિસ્થિતિ બદલાય એની સાથે આપણે તાલ તો મિલાવવો જ પડે. એના માટે તો કે ઘણાય ચોક્કસ પરિબળો હોય, જેમ કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી, ઘણા બધા પરિબળો હોય. રાજ્ય કાંઈ અસર કરતું હોય, ફાઇનાન્શિયલ મેટર કોઈને અસર કરતી હોય, ઘણા એને સમાજ અસર કરતું હોય, કુદરતી પરિબળો છે એ પણ અસર કરતું હોય, ભૂકંપ આવે, વાવાઝોડું આવે, પૂર આવે. તો ધંધાકીય પર્યાવરણમાં પણ આપણે શું કરવું પડે? ફેરફાર કરવા પડે. અને આના કારણે આપણે જે કંઈ પણ યોજનાઓ કરીએ છીએ એમાં આપણે શું કરીએ? તો કે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે અને એટ અ ટાઈમ નવી યોજના ઘડવામાં આવે, તો તેને આપણે આકસ્મિક યોજના તરીકે ઓળખાવી શકાય, બરાબર. ખાસ ધંધાકીય પર્યાવરણમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે, આના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવા પડે, જેને આપણે નવી યોજના ઘડીએ તો તેને આપણે આકસ્મિક યોજના તરીકે ઓળખાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યોજનાના પ્રકારો વિશેની માહિતી મેળવી, બરાબર. એમાં કાર્યકારી યોજના અને સુનિયોજિત યોજના બંને સરખી જ છે, બરાબર. એ વસ્તુ યાદ રાખવાનું ભૂલતા નહીં. સૂત્ર એ કાકા લખવાનું હોય તો લખી નાખો, એ કાકા શું આવ્યું, બરાબર. એ કાકા શું આવ્યું. એ એક ઉપયોગી યોજના, કાયમી યોજના, કાર્યકારી યોજના, સુનિયોજિત યોજના, આકસ્મિક યોજના અને વ્યૂહાત્મક યોજના, બરાબર. આપણે જે સમય હોય એ પ્રમાણે આપણે આપણી યોજનાઓ છે એને ગોઠવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને 5 ગુણમાં પૂછાવવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. નેક્સ્ટ આપણે આયોજનના ઘટકો વિશેની માહિતી મેળવીશું, બરાબર. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.
બાય, હેવ અ નાઇસ ડે.